દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું અમારી ખાસ કાર્યક્રમ ચોપાટમાં. ચોપાટમાં આજે ચર્ચા કરીશું જે રીતે જસદણનો ચૂંટણીનો જંગ જામ્યો છે તેની ઉપર. આવતીકાલે તેનું પરિણામ આવવા જઈ રહ્યું છે. જોવાનું રહેશે કે પાંચ પાંચ ટર્મથી જે ચૂંટણી જીતતા આવ્યા હતા કે કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ઉમેદવાર હતા, પરંતુ હવે કંઈક હવા બદલાઈ હોય તેવું લાગી રહ્યું છે. કુંવરજી બાવળિયા ભાજપમાંથી ઉમેદવાર છે, ત્યારે કાલે પરિણામ શું આવે છે તેની ઉપર ગુજરાતના સૌ જનતાની નજર મંડળાયેલી છે. જોવાનું રહેશે કાલે પરિણામ જે આવશે તેની ઉપર નક્કી થશે કે અત્યાર સુધીમાં જસદણમાં ખરેખરમાં ગઢ કોનો હતો, કોંગ્રેસનો કે પછી કુંવરજીનો. વાત કરીએ જસદણમાં જે રીતે આવતીકાલે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. 20 તારીખે મતદાન થયું હતું, મોટી સંખ્યામાં લોકોએ મતદાન પણ કર્યું છે. તમામ નેતાઓને ખૂબે ખૂબે લોકોએ વોટ આપ્યા છે, પરંતુ ખરેખરમાં જસદણમાં જંગ જામ્યો છે, તેમાં જીત કોની થાય છે તે જોવાનું રહેશે. વાત કરીએ કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે અવસર નાકિયાને પસંદ કર્યા છે, જેઓ સામાન્ય વ્યક્તિ તરીકેનું જીવન જીવે છે, એક છકડા ચાલક છે. ત્યારે ભાજપમાંથી કુંવરજી બાવળિયા છે, જેઓ છેલ્લા 5 ટર્મથી જસદણમાં ચૂંટણી જીતતા આવ્યા છે. ત્યારે જસદણની જનતા હવે કોની ઉપર પસંદગીનો કળશ ઢોળે છે તે આવતીકાલે ખબર પડી જશે. તો વાત કરીએ જે રીતે આવતીકાલે પરિણામ આવવા જઈ રહ્યું છે. કોંગ્રેસમાંથી અવસર નાખ્યા અને ભાજપમાંથી કુંવરજી બાવળિયા ઉમેદવાર છે. તો વાત કરીએ કુંવરજી બાવળિયાએ ખૂબ જ પોતાના ગુમાન સાથે જણાવ્યું હતું કે જ્યારે મતદાન કરવા પહોંચ્યા ત્યારે પણ તેમના શબ્દો હતા કે પહેલા હતું કોંગ્રેસ એટલે કુંવરજી બાવળિયા, પરંતુ હવે ભાજપ એટલે કુંવરજી બાવળિયા, એટલે લોકો કુંવરજી બાવળિયાને જ મત આપશે. ત્યારે તેમનું જે અભિમાન ભર્યું વાક્ય હતું તે કેટલું યથાવત રહેશે તે આવતીકાલે ખબર પડી જશે. તો બીજી તરફ વાત કરીએ વિકાસની, કે અત્યાર સુધીમાં જસદણમાં 5 ટર્મથી કોંગ્રેસ હતી અને 5 ટર્મથી કુંવરજી બાવળિયા પણ હતા. જ્યારે હાલ કોંગ્રેસ અને કુંવરજી બાવળિયા અલગ અલગ છે, ત્યારે વિકાસ કોના લીધે રૂંધાયેલો હતો તેનું પણ હવે ખબર પડી જશે. તો વાત કરીએ ચોપાટ કાર્યક્રમમાં અમારી સાથે જસદણથી સીધા જ ભાજપના ધારાસભ્ય અરવિંદ રયાણી આપણી સાથે જોડાઈ ગયા છે. અરવિંદભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. અરવિંદભાઈ, પૂછવા માંગીશ કે જે રીતે જસદણની પેટા ચૂંટણી ખાસ યોજવામાં આવી છે, શું લાગી રહ્યું છે આવતીકાલે પરિણામમાં કોનો વિજય થશે? 100% ભારતીય જનતા પાર્ટી અને કુંવરજીભાઈ બાવળિયાનો બહુ મોટી જંગી લીડથી વિજય થવાનો છે. કારણ કે જસદણની પ્રજાએ ખોબે ને ધોબે ભારતીય જનતા પાર્ટી અને કુંવરજીભાઈને મત આપ્યા છે, ત્યારે આવતીકાલે ચોક્કસ રીતે કુંવરજીભાઈ બાવળિયા અને ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે. બિલકુલ અરવિંદભાઈ, પૂછવા માંગીશ કે જે રીતે અત્યાર સુધીમાં ઇતિહાસ રહ્યો છે કે કોઈ પણ નેતા પક્ષ પલટો કરી અને બીજા પક્ષમાં ગયા હોય તેમને ક્યારે પણ જીત મળી નથી, તો શું કહેશો કે લાગી રહ્યું છે કે કુંવરજી જ્યારે કોંગ્રેસ છોડી 5 ટર્મથી જીતતા આવ્યા હતા, ત્યારે કોંગ્રેસ છોડીને ભાજપ જ્યારે આવ્યા છે ભાજપમાં, તો આ વખતે તેમની જીત નક્કી લાગી રહી છે ભાજપને? ખાસ કરીને વાત કરું તો એવી જ રીતના વિઠ્ઠલભાઈ રાદડિયા અને જયેશભાઈ રાદડિયા કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવ્યા હતા અને લોકોએ એને ખોબે ને ખોબે મત આપી અને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર ફરીથી વિજય બનાવી અને વિકાસ યાત્રામાં જોડાયા હતા. ખાસ કરીને એ જ રીતના જસદણ વિસ્તારની અંદર પણ બનવા જઈ રહ્યું છે અને આવતીકાલે બનશે. બિલકુલ, આપણી સાથે આ ચર્ચામાં કોંગ્રેસના પ્રવક્તા અશોક પંજાબી પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અશોકભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. અશોકભાઈ, શું કહેશો કે આવતીકાલે જે રીતે પરિણામ આવવા જઈ રહ્યું છે, 5 ટર્મથી કુંવરજી જીતતા હતા કે કોંગ્રેસ, તે હવે ખબર પડી જશે આવતીકાલે, શું લાગી રહ્યું છે કે કોંગ્રેસ જીતશે કે ભાજપ? જે મતદારો છે એ મોટા ભાગે સૈદ્ધાંતિક રીતે કોંગ્રેસની વિચારધારાના વરેલા છે અને તમે જો છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસે ચૂંટણી જીતતી આવી છે. એ હકીકત તો શું છે કે ગુજરાતની લોકોની એક તાસીર હોય છે કે જે લોકો પક્ષ પલટું કરતા હોય છે અથવા પોતાના સ્વાર્થ માટે, લાલચ માટે, પ્રોબલ માટે સિદ્ધાંતોને, ઉસૂલોને એક બાજુ મૂકીને અને તકવાદી રવૈયા અપનાવતા હોય છે એને ગુજરાતની પ્રજા જકારો આપે છે. આમાં બંને તરફ તકવાદ છે. ભારતીય જનતા પાર્ટીનો મોટો તકવાદ છે. વારંવાર ચાલ, ચરિત્ર અને ચલનની વાત કરનાર ભારતીય જનતા પક્ષનો ચહેરો એકદમ જ બદલી ગયો. 4 કલાકમાં કેબિનેટ મંત્રીનો દરજ્જો આપી દીધો.
હવે તો ભાજપના તમામ નેતાઓ નાના હોય કે મોટા હોય આરતી લઈને ઉતારે છે કે ભાઈ કુંવરજી બાવળિયા જેવું કોઈ માણસ જ નથી આખા ગુજરાતમાં, પ્રજાની સેવા કરનારા સીધા સાદા ભોળા માણસ, સરસ માણસ. એ જ બાવળિયા એમના માટે બાવળિયા હતા, કારણ કે આજના વડાપ્રધાન જયારે મુખ્યપ્રધાન હતા ત્યાં સભા કરીને ગયા હતા કે આ બાવળિયાને ઉખાડી ફેંકો. હવે આ બાવળિયાને ગળે લગાડી રહ્યા છે. વિચિત્ર પ્રકાર ભારતીય જનતા પાર્ટી એમ કે એમ પ્રકારે સત્તા પ્રાપ્ત કરવી અને સત્તા માટે કુછ ભી કરેગા, એટલે આ બધું ચાલે છે. પણ હકીકતમાં આવતીકાલે પરિણામો આવશે ત્યારે જસદનની જે પરિપક્વ પ્રજા છે કે આપણે કહી શકીએ છીએ કે વિચારધારાને વરેલી પ્રજા છે, કારણ કે લોકો સમજી ગયા છે, લોકો સમજી ગયા છે કે ભાજપ એટલે એ ઉદ્યોગપતિઓનો પક્ષ છે અને કોંગ્રેસ એટલે ખેડૂત અને ગરીબોનો પક્ષ. અરવિંદભાઈ શું કહેશો, ઘણા બધા આક્ષેપો લાગી રહ્યા છે તમારી ઉપર, ભાજપની ઉપર, કે ભાજપ એટલે માત્ર સત્તા માટે આ બધું કરી રહ્યું છે. ક્યાંક ભાજપ જે રીતે મંત્રી પદ કુંવરજીને માત્ર 4 કલાકમાં સોંપી દીધું, માત્ર ને માત્ર સત્તા મેળવવા, અથવા તો પછી એક તરફ એ પણ કહી શકાય કે જયારે 5-5 ટર્મ સુધી કુંવરજી બાવળિયા જીત્યા કોંગ્રેસમાંથી, સમગ્ર ગુજરાતમાં જયારે મોદી લહેર હતી પરંતુ જસદણમાં માત્ર કુંવરજી બાવળિયા આવ્યા હતા, તે અંગે શું કહેશો? ખાસ કરીને વાત કરું તો જસદણ વિસ્તારની અંદર કોંગ્રેસને અત્યાર સુધી કુંવરજીભાઈ બાવળિયા જીતતા આવતા હતા એનો જીવતો જાગતો દાખલો છે ભરતભાઈ બોઘરા. કુંવરજીભાઈ બાવળિયા જયારે સાંસદ બન્યા અને રાજીનામું આપી અને પેટા ચૂંટણી આવી ત્યારે ભવ્ય રીતે ભરતભાઈ બોઘરાનો ભારતીય જનતા પાર્ટીમાંથી વિજય થયો હતો અને ત્યાર પછી ફરીથી કુંવરજીભાઈ લેડા અને કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા, તો સ્વાભાવિક રીતે નજર સામે દેખાય છે કે કુંવરજીભાઈની વ્યક્તિગત એટલી બધી ચાહના છે કે કોંગ્રેસની કાંઈ વાત જ નથી આવતી. અને વાત કરું ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે કુંવરજીભાઈ કોંગ્રેસમાંથી આવી અને ભયડા છે ત્યારે આટલા બધા સિનિયર નેતા અને કોઈ જાતનું કોંગ્રેસની અંદર સંકલન નહીં, સંકલનનો અભાવ અને કોઈ જાતનો વિકાસની કોઈ વાત નહીં, લોકોને ખેડૂને અવરા માર્ગે દોરવાની વાત, ત્યારે કુંવરજીભાઈ એક સારું વ્યક્તિત્વ છે અને એને ધ્યાનમાં લઈ અને ભારતીય જનતા પાર્ટીમાં દરેક સમાજને સાથે રાખી અને પ્રવેશ કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ કુંવરજીભાઈને સ્વીકાર્યા છે અને જસદણની પ્રજા પણ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી સ્વીકારશે. આવતીકાલે ખબર પડી જશે. અશોકભાઈ જે રીતે કહી રહ્યા છે કે ભાજપ એટલે ઉદ્યોગકારોની પાર્ટી અને કોંગ્રેસ એટલે ખેડૂતો અને ગરીબ વર્ગની પાર્ટી, તે અંગે શું કહેશો? 1947 પછી ક્યારેય ખેડૂતની ચિંતા કરી નથી કોંગ્રેસે. જો ખરા અર્થમાં ચિંતા કરી હોય તો જેવી રીતના 2 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ખેડૂતની માંડવીની ખરીદી કરે છે, અત્યાર સુધીમાં 55 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું, એક પણ કોઈ પણ અનાજનો દાણો કોંગ્રેસની સરકારે ક્યારેય ખેડૂત પાસેથી ખરીદી કરી નથી. એટલે ખેડૂતને ગુમરાહ કરવાનું બંધ કરે કોંગ્રેસ. જો કરી હોય તો હામે મૂકે કે અમે આ વર્ષની અંદર આ સરકારે અમારી સરકારે ખેડૂત પાસેથી આ વસ્તુની ખરીદી કરી હતી. એટલે ખેડૂતને ભરમાવવાનું કોંગ્રેસ બંધ કરે અને ખરા અર્થમાં જે વિકાસની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એની સાથે ખેડૂત અને સમાજ રહેવાનો છે. બિલકુલ. અશોકભાઈ શું કહેશો કે જ્યારે અરવિંદભાઈ કહી રહ્યા છે કે ખેડૂતોને ગુમરાહ કરવાનું કાર્ય કોંગ્રેસ કરી રહી છે, તે અંગે? મારા ખ્યાલથી ભાજપના મિત્ર જે મારી સામે બોલી રહ્યા છે એમને ઇતિહાસ ઊંધું ભણાવવામાં આવ્યું છે એવું લાગે છે. 1947 પછી ને આજ સુધી તમે જોઈ શકો છો કે જે ઇતિહાસનો વિદ્યાર્થી છે સરસ રીતે જાણે છે કે આઝાદી પછી આ દેશમાં ખેડૂતોની શું પરિસ્થિતિ હતી. આપણા દેશમાં અમેરિકા કેનેડા રાષ્ટ્રીયથી લાલ ઘેવું આવતા હતા, આપણે પોતાનું પેટ ભરી શકીએ એવા અનાજ પેદા કરી શકતા નહોતા, કારણ કે વરસાદ ઉપર ખેડૂતો નિર્ભર હતા, સિંચાઈનું પાણી નહોતું, ડેમ નહોતા. એટલે સૌથી પહેલા પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુએ વાકડા નાંગલથી માંડીને નાગાર્જુન ગોલકુંડા ડેમ, એટલું જ નહીં પણ 1958ની અંદર સરદાર સરોવર, આજે નર્મદા જે પ્રોજેક્ટ છે સરદાર સરોવર, એને ખાતમુહૂર્ત કરનારા અને એને સરદાર સરોવર નામ આપનારા પંડિત જવાહરલાલ નહેરુ હતા. પછી લાલ બહાદુર શાસ્ત્રી આવ્યા. ભાજપના મિત્રને સમજાવવા માંગુ છું કે જય જવાન જય કિસાનનું સૂત્ર બોલાવનાર એટલે ભારતની અખંડતા સમૃદ્ધતાની રક્ષા જવાન કરે છે અને દેશની અંદરની રક્ષા જે છે એ કિસાન કરે છે. એટલે જય જવાન કિસાનનો સૂત્ર પોકાર્યા. ઇન્દિરાજી આવી. ઇન્દિરાજીને આવ્યા પછી હરિક્રાંતિ. હરિક્રાંતિમાં આપણે પગ નિર્ભર થયા. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એના ગોડાઉનો ચારો તરફ થયા. સરપ્લસ અનાજ આપણી પાસે થવા લાગ્યું. પહેલાં આપણે કરોડો અબજો ડોલરનું જે છે એ ખાવાનું આપણે જે બહારથી મંગાવતા હતા અનાજ એની જગ્યા ઉપર આપણે પગભર થયા. આ બધું થયું છે તો કોંગ્રેસના જમાનામાં થયું છે. ભાજપના મિત્રને યાદ અપાવું છું
કે જીડીપીમાં અત્યારે કૃષિ દરની જે પ્રમાણ છે એ ઓછું થતું જાય છે, ખેડૂતોનું આપઘાતનું પ્રમાણ વધતું જાય છે, પોષણ સામ ભરતા નથી. ગુજરાતની અંદર 10 લાખ ખેડૂતો વીજ કનેક્શન માટે બેઠા છે, એને એ નથી મળી રહ્યું. મગફળી જે છે, પોષણ સામ ભાવ આપવાની વાત થઈ, મગફળીના ભાવ નક્કી થયા, 4000 કરોડ નો મગફળીમાં ઘોટાડો થયો. આપણા ખેડૂતોએ ડુંગળી બાંધીને પોતે જઈને અને મતદાન કરવાની ફરજ ઊભી થાય છે, ટમાટર નીચે ફેંકી દેવામાં આવે છે. ગુજરાતમાં સૌથી વધુ કોઈ દુઃખી હોય તો ખેડૂત છે. અને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ખેડૂતે મોટા પાયે કોંગ્રેસ પક્ષમાં મતદાન કર્યું છે. એટલે ભારતીય જનતા પક્ષના મિત્રને હું એ જ કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી કોઈ દિવસ પણ ના તો ખેડૂતોની પક્ષ રહ્યું છે, ના તો મજૂરોનો પક્ષ રહ્યો છે. ભારતીય જનતા પક્ષ નામ હિન્દુત્વનું લે છે, અને હિન્દુત્વના નામ ઉપર હું એમને પૂછવા માંગુ છું કે આજે હનુમાનજીને એ લોકો શું કરી રહ્યા છે, હનુમાનજીની નાતિઓ નક્કી કરી રહ્યા છે. ભારતીય જનતા પક્ષના અલગ 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 આગેવાન, યોગીથી માંડીને ભોગી સુધી, બધા કોઈ એમને શું કહે છે, કોઈ શું કહે છે, કોઈ મુસ્લિમ કહે છે, કોઈ એમને જાટ કહે છે, કોઈ હરિજન કહે છે, કોઈ આદિવાસી કહે છે, આ શું છે? એટલે ટૂંકમાં ખેડૂતો, કામદારો અને ગરીબો ભારતના બંધારણમાં અને ભારતના કોંગ્રેસના મૂળભૂત સિદ્ધાંતોમાં વરાયેલા છે. આજે જેટલા પણ કાયદાઓ કામદારોના છે કે જેટલા પણ ખેડૂત માટેના કાયદા છે, બધા કોંગ્રેસના સમયમાં બન્યા છે. 4.5 સાલમાં મોદી શાસનમાં સૌથી વધુ કોઈ દુઃખી હોય તો એક છે કિસાન અને બીજો છે નોજવાન. એટલે અશોકભાઈ કહી શકાય કે ક્યાંક 2019ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, એટલે હનુમાનજીનો અને રામ મંદિરનો મુદ્દો ઉભો કરી અને ભાજપની સરકાર લોકોને ક્યાંક ભટકાવવાનું કામ કરી રહ્યો તેવું કહી શકાય. એ તો સ્પષ્ટ છે. એકવાર એક પત્રકાર કોઈ કોમન વ્યક્તિને પૂછતા હતા કે ભાઈ રામ મંદિર અંગે તમે શું વિચારો, તો એને જવાબ શું આપ્યો કે મારો વિચાર પછી આપીશ, પણ મને લાગે છે કે ચૂંટણી આવી ગઈ છે. એટલે ચૂંટણી જયારે પણ આવે ત્યારે હિન્દુત્વનો મુદ્દો, હિન્દુ ધર્મ એ સહિષ્ણુતાનો ધર્મ છે, પણ હિન્દુત્વ જે છે એ ધ્રુવીકરણનો મુદ્દો છે. એટલે આપણે હિન્દુ છીએ એટલે સહિષ્ણુ છીએ, પણ જે હિન્દુત્વની વાત કરનારા છે એ લોકો પોલરાઇઝેશન કરવા માંગે છે, વર્ગીકરણ, ધર્મીકરણ કરવા માંગે છે. એટલે પ્રજા હવે સમજી ગઈ છે. ભાજપના મિત્રને કહેવા માંગુ છું કે 2019માં તમે જેટલા પ્રયાસ કરો કરી લો, 2019ની અંદર પણ તમારે બિલકુલ એના રાજસ્થાન જેવા આવવાના છે પરિણામ, અને છત્તીસગઢ જેવા પરિણામ આવશે. અરવિંદભાઈ શું કહેશો, 2019માં શું લાગી રહ્યું છે? જેમ અશોકભાઈએ કહ્યું કે ખૂબ જ માઠા પરિણામ આવશે કે રાજસ્થાનમાં જેમ આવ્યા હતા તેમ. પહેલા તો કોંગ્રેસના મારા વરિષ્ઠ આગેવાન, હું એ કહેવા માંગુ છું કે ખેડૂ ઉપર રાજનીતિ કરી અને કોંગ્રેસ ખેડૂને શું સાબિત કરવા માંગે છે. સાથે સાથે એ પણ કહું છું કે હનુમાનજી અને રામચંદ્ર ભગવાનની જો વાત કરતા હોય તો હંમેશા ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ચિંતા કરી છે અને આવતા દિવસોમાં એ તરફ આગળ પણ વધી રહ્યા છે. એટલે વધારે કાંઈ કોંગ્રેસના મિત્રોને કહેવાની જરૂર નથી. સાથે સાથે એ પણ કહું કે વાત કરી ખેડૂની તો 1947 પછી લગભગ 50-55 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું છે, અને એ પોતે એવું બોલે છે કે પહેલાના સમયની અંદર ખેડૂતો આટલો મબલક પાક ઉત્પન્ન કરી નહોતા શકતા. તો મારે એને એ પણ કહેવું છે કે તમે ક્યાંક ને ક્યાંક કાચા પડ્યા છો. અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર 10-12 કલાક ખેડૂતોને લાઇટ આપે છે, સૌની યોજનાથી પાણી પહોંચાડ્યા છે અને બાકી રહી જગ્યાએ હજી પણ પાણી પહોંચાડવાના છે. એટલે તમે કઈ કશું કામ જ નથી કર્યું અને ખાલી એમને ખેડૂતની વાત લઈને નીકળ્યા છો. ખેડૂત પણ જાણે છે, કારણ કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર પૂરી બહુમતીથી ગુજરાતની અંદર બેઠી છે, આજ ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને 6ઠી વખત ગુજરાતની સરકારની અંદર મોકલા છે ભારતીય જનતા પાર્ટીને. એટલે વધારે કઈ નથી કહેવું. કોંગ્રેસ માત્ર એ ચિંતા કરે, વાત કરી છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાનની, તો પ્રજાનો નિર્ણય હંમેશા એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માથા ઉપર હોય છે. અમે ક્યારે એવું નથી બોલ્યા કે ઈવીએમની અંદર લોચા છે. હા, હાર જીત થવાની જ છે રાજનીતિની અંદર, પરંતુ ભ્રમ ઉભા કરી ગેરમાર્ગે દોરી એનકને લીધે લોકોને ગુમરા કરી અને મત માગવાના જ્ઞાતિના બધા વિવાદો ઉભા કરી મત માગવાનું એ વર્ષોથી કોંગ્રેસ કરતી આવે છે. ભારતીય જનતા પાર્ટી ક્યારે એમાં પડી નથી અને પડવાની પણ નથી. બિલકુલ, જ્યારે વિકાસની વાત આવી છે ત્યારે વાત કરીએ કે જસદણમાં જે રીતે છેલ્લા 5 ટર્મથી કુંવરજી હતા અને કોંગ્રેસમાંથી ઉમેદવાર હતા, અશોકભાઈ આપને પૂછવા માંગીશ કે જે રીતે જસદણનો વિકાસ ક્યાંક રૂંધાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે કે ત્યાંની જનતાનો, ખેડૂતનો કોઈનો પણ વિકાસ જોવા મળતો નથી,
ખેડૂતોનો વિકાસ હજુ સુધી ત્યાં નથી થયો, તેની માટે તમે કોને જવાબદાર કરશો, કુંવરજીને કે કોંગ્રેસ? અસલી ચહેરો ભાજપનો તમે છતું કરી દીધું. ભારતીય જનતા પક્ષ જ્યાં એમનો માણસ ના ચૂંટાય ત્યાં કિન્નાખોરી પ્રજા સાથે રાખે છે, અને કિન્નાખોરી પ્રજા રાખીને એ વિસ્તારનો વિકાસ થવા જ નથી દોતા, અને પ્રજાને દંડ કરે છે, દંડે છે કે તમે કેમ ભાજપને વોટ નથી આપ્યા. અત્યારે જ્યારે કુંવરજીભાઈ ભાજપમાં ગયા ત્યારે કહેતા હતા કે વિકાસ નથી થયું, કારણ કે ભાજપ વિકાસમાં કોઈ પણ જાતની સહાયતા કે મદદ કરતી નહોતી, એટલે વિકાસ માટે હું ત્યાં જઉં છું. એટલે 5 વર્ષ ચૂંટાયા, 5 વાર ચૂંટાયા કુંવરજીભાઈ, 95 થી થઈને અત્યાર સુધી તમે જોઈ શકો છો કેમ વિકાસ નથી થયું. જયારે કોઈ પણ સરકાર હોય એની નજરમાં ચૂંટાયા પછી એ ભાજપની સરકાર નથી, એ પ્રજાની સરકાર છે અને જનતા એ ગુજરાતની સરકાર છે. જો ગુજરાતની સરકાર હોય તો ગુજરાતનો સર્વાંગી વિકાસ કેમ નથી કરતા? જો આ ગુજરાતની સરકાર હોય તો ગુજરાતની એવી જગ્યા ઉપર કેમ વિકાસ નથી કરતા જ્યાં કોંગ્રેસના લોકો ચૂંટાયા હોય કે જ્યાં અપક્ષ ચૂંટાયા હોય? આ ભારતીય જનતા પક્ષનું અસલી ચરિત્ર તમે બહાર પાડ્યું છે. અમે ભાજપના મિત્ર તરફ કહેતા હતા કે 6 વાર અમે ચૂંટાયા છે ગુજરાતમાં, તો એક વાર તમે 6 વાર ચૂંટાયા તો એનો ગૌરવ લો છો. અને બીજું બાજુ 60 વર્ષ સુધી કોંગ્રેસને આખા દેશની પ્રજાએ, કાશ્મીરથી કન્યાકુમારી, આસામથી ગુજરાત, 60 વર્ષ સુધી એમને એમ તો લોકોએ કોંગ્રેસને સત્તા નથી આપી ને ભાઈ. દરેક 5 વર્ષે ચૂંટણી આવે છે અને 5 વર્ષમાં લોકો મતદાન કરતા હોય છે, અને 60 વર્ષ સુધી જો કોંગ્રેસ સત્તા પર હોય તો નિશ્ચિત રૂપે 43 થી માંડીને 2004 સુધી કામ કર્યું હોય તો તમારે દલીલો તમારા માટે બરાબર છે, અને કોંગ્રેસનું નંબર આવે તમારી દલીલો તમારી ઉલટી થઈ જાય છે. અત્યારે સવાલ છે જસદણનું કેમ વિકાસ નથી. જસદણ નહીં, આખા ગુજરાતમાં તમે જોઈ શકો, શહેરોને બાદ કરતા ગામડાઓને વિકાસ થયો નથી. શા માટે પટેલભાઈઓને, પાટીદારભાઈઓને અનામતની માંગણી કરવી પડે છે? કારણ કે ખેડૂતો આપઘાત કરી રહ્યા છે. ખેડૂતના દીકરાઓ ભણી શકતા નથી મેડિકલ અને એન્જિનિયરિંગની અંદર, એની આર્થિક સ્થિતિ ખરાબ છે. એટલે આ અનામત આંદોલન પટેલ ભાઈઓ, પાટીદાર ભાઈઓ, જેના બાબતમાં આવી એક સમજણ છે આખા દેશમાં કે દુનિયામાં બહુ સમૃદ્ધ હોય છે, બહુ પૈસાદાર હોય છે, પણ હકીકતની અંદર ગામડાની અંદર પરિસ્થિતિ, ચાહે પટેલ ભાઈઓ હોય કે ઠાકોર ભાઈઓ, કોઈ પણ હોય, ગામડાઓની અંદર વિકાસ થયો નથી. આ વીજળીની વાત અમારા મિત્ર કરતા હતા. આજે વીજળી સૌથી મોંઘી ગુજરાતમાં મળે છે, ખાનગી લોકોથી વીજળી ખરીદવામાં આવે છે, સરકાર પોતે વીજળીનું ઉત્પાદન કરતી જ નથી. એટલે ઉદ્યોગપતિઓને મદદ કરવા માટે બહુ મોંઘી વીજળી લેવામાં આવે છે. મને આ વાતનો જવાબ આપો કે ભાઈ 8 થી 10 લાખ ખેડૂતો વીજ કનેક્શન માટે બેઠા છે, કેમ નથી આપતા? અને સોની યોજનામાં કે શું હાલત છે સોની યોજનાની? અને સિદ્ધપુરની અંદર પણ જે સરસ્વતી નદીના અને પાણી લાવ્યા હતા, ખાલી પેલી પોલીથોન બધું બિછાવીને કશું છે જ નહીં. એટલે ટૂંકમાં કહેવાનું ભાવાર્થ આ છે કે તમે સાચી વાત કરો તો પ્રજા. ખાસ કરીને વાત કરું, વીજળીની વાત કરે છે તો 2014 પેલા કેન્દ્રની અંદર કોંગ્રેસની સરકાર હતી અને ઘણા બધા રાજ્યની અંદર પણ કોંગ્રેસની સરકાર હતી. તો સરખામણી કરવી જ હોય તો ગુજરાતના ખેડૂતો અને બીજા રાજ્યમાં જે કોંગ્રેસની સરકાર હતી ત્યાંની વીજળીની વાત કરી. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી સમગ્ર દેશની અંદર 18,000 જેટલા ગામડામાં વીજળી પહોંચી નહોતી. એ આદરણીય શ્રી 4 વર્ષમાં નરેન્દ્ર મોદી સાહેબે પહોંચાડી છે. કોંગ્રેસના મિત્રો ભૂલે નહીં, લોકોને બધી ખબર હોય છે, વાતો કરવી અને કામ કરવું એમાં ઘણો ફરક હોય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરે છે, વિકાસના આધારે લોકોની વચ્ચે જાય છે અને મત માગે છે. વાત કરું વીજળીની તો હરીફાઈ કરવી હોય તો તમે આવી જાઓ ખુલ્લા મેદાનમાં. ગુજરાતના કેટલા ખેડૂને 15 વર્ષની અંદર વીજળી આપી છે અને બીજા કોંગ્રેસના રાજ્યો છે એમાં 15 વર્ષમાં કેટલા ખેડૂને વીજળી આપી છે? વાતો કરવામાં, વાત કરું જ્ઞાતિની, પાટીદારોની, તો હું પણ એક ખેડૂતનો પાટીદારનો દીકરો છું. ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે ક્યારેય અન્યાય કોઈ પણ સમાજ ઉપર કર્યો નથી. આ દલિતોની સરકાર છે, આ પાટીદારોની સરકાર છે, આ દરેક સમાજની સરકાર છે. ભારતીય જનતા પાર્ટી છે, દરેક સમાજની વચ્ચે રહી અને કાર્ય કરે છે, વિકાસ કરે છે. કોંગ્રેસની જેમ 2014 પહેલા યાદ કરો, કરોડો રૂપિયાના કેન્દ્રમાંથી ગોટાળા રોજ પેપર અને ટીવીના માધ્યમથી લોકોની વચ્ચે આવતા. આજે 4 વર્ષની અંદર 5 વર્ષ હમણાં પૂરા થશે ત્યારે અમારી છાતી ગદગદ ફૂલે છે કે અમારા આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના શાસનમાં, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એક પણ ગોટાળો ક્યાંય પેપરમાં કે ટીવીમાં આવ્યો નથી. તો એ દિવસો તમે ભૂલી જાઓમાં, લોકો બધું જોતા હોય છે. વાત રહી ઉદ્યોગકારોની તો આ દેશને અરવિંદભાઈ, અત્યાર સુધીમાં જે વિકાસ નથી થયો જસદણનો, 5 સ્તંભથી કોંગ્રેસ હતી, તેમાં કુંવરજી બાવળિયા ચૂંટાઈ આવ્યા હતા, દોષિત કોને માનશો કે શા માટે વિકાસ રૂંધાયો હતો? એવું નથી,
જસદણ ની અંદર પણ કુંવરજીભાઈ બાવળિયાના માધ્યમથી વિકાસ થયો છે, એની બુદ્ધિ પ્રમાણે વિકાસ થયો છે, અને સ્વાભાવિક રીતે આજે બીજા લોકોને જોઈ, આજુબાજુના વિસ્તારને જોઈ, એવી રીતના લોકોએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ કરી, સમાજે વિશ્વાસ કરી અને કુંવરજીભાઈ બાવળિયાને ભાજપમાં મોકલા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કુંવરજીભાઈને વધાવ્યા છે અને અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે આવતીકાલે કુંવરજીભાઈ બાવળિયા જીતવાના છે. અવસરભાઈનો આ છેલ્લો અવસર છે, આના પછી કોઈ અવસર આવવાનો નથી. એટલે કોંગ્રેસના મિત્રો યાદ રાખે કે જરાય ઉતાવળ ન કરે, એકદમ ધીરજથી આલે, કારણ કે આવતીકાલે ભાજપનો વિજય થવાનો છે, ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે, કુંવરજીભાઈ બાવળિયાનો વિજય થવાનો છે, જસદણ વિસ્તારનો વિજય થવાનો છે, જસદણની પ્રજાનો વિજય થવાનો છે. એટલે કોંગ્રેસના મિત્રો જરાય ગેલમાં ન આવે, શાંતિપૂર્વક રહીએ. અશોકભાઈ શું કહેશો, જે રીતે અરવિંદભાઈ કહી રહ્યા છે કે કોઈ પણ બાબત હોય કે વીજળીને લઈને હોય કે કોઈ પણ વિકાસની વાત હોય, ગુજરાતમાં વિકાસ થયો છે, શું કહેશો? તેમણે એમ પણ ખુલ્લી ચેલેન્જ આપી છે કોંગ્રેસને કે મેદાનમાં આવી જાય અને તમામ વિકાસ અમે બતાવવા માટે તૈયાર છીએ, શું કહેશો? ભાઈ, મેદાનમાં તો આ ત્રણ રાજ્યોની ચૂંટણી ને પાંચ રાજ્યોની ચૂંટણી એમને બતાવી દીધી છે. હજુ પણ જો સમજવા તૈયાર ન હોય કે જોવા માટે તૈયાર ન હોય તો એમનો ભગવાન એમને બચાવે. હવે વારંવાર ભાજપના મિત્રો કહે છે કે 18,000 ગામડામાં વીજળી આપી, તો હું એમ કહું છું કે ગુજરાતમાં, હિન્દુસ્તાનમાં 7,00,000 ગામડાઓ છે. હવે 7,00,000 ગામડામાંથી ફક્ત 18,000માં વીજળી આપીને વારંવાર 18,000 18,000, બાકી 6,00,000 ને 1,000 ગામોમાં વીજળી કોને આપી? કોનું રાજ હતું 60 વર્ષ સુધી? એ તો કોંગ્રેસે આપી, એ તો સ્વીકારવું પડશે. બીજી બાજુ આ કરે છે ભ્રષ્ટાચાર, એ કૌભાંડ, ભ્રષ્ટાચાર એ કૌભાંડ, તમે આ વાત ભૂલી જાઓ છો. અને બીજી વાત, કૌભાંડો ની વાત તો તમે રહેવા દો. 55 વર્ષ ગુજરાતમાં તો કૌભાંડો ની હારમાળા છે, કોઈ દિવસ ખાલી નથી જતો. ગુજરાતમાં કૌભાંડ ના થતું હોય, તમે સુખલામ સુજનની યોજનાથી માંડીને 32,000 કરોડની કેરની રિપોર્ટ તમે ધારાસર મૂકી શક્યા નહીં. અને પછી એની ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન GSPC એ ત્યાં નર્મદા બેસીનને ગોદાવરીમાં જે 20,000 કરોડનો ગોટાલો થયો છે, એને આવેદનપત્ર પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ પાસે અત્યારે પણ કરેલો છે. અને તમે મધ્યપ્રદેશમાં જાઓ, વ્યાપમ ગોટાલો, તમે ચાવલ ગોટાળો, છત્તીસગઢમાં જાઓ, રાજસ્થાનમાં જમીન ગોટાળો, અને છેલ્લે છેલ્લે મોદી સાહેબનો આ રાફેલ ગોટાળો. અશોકભાઈ, અરવિંદભાઈ, સમયના અભાવે અંતિમ સવાલ અશોકભાઈ આપને પૂછવા માંગીશ કે આવતીકાલે જે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે, કોંગ્રેસની સરકાર આવી તો કેટલો વિકાસ જસદણનો થશે અને કેટલા સમયમાં થશે? હું વિકાસની વાત એટલા માટે નથી કરી શકતો કે ભારતીય જનતા પાર્ટી પોતે કિન્નાખોરી રાખનાર પાર્ટી છે, પ્રજા સાથે કોઈ લેવા દેવા નથી, પક્ષને સૌથી મોટું ગણે છે. એટલે વિકાસ માટે અમે સંઘર્ષ કરીશું, આંદોલન કરીશું, લડીશું, અને જેવી રીતે બધી વસ્તુઓને સંઘર્ષ કર્યા પછી લોકોને ન્યાય આપવામાં અમે સફળ રહ્યા છે, એવી રીતે જેમ GST ઓછું કરવા પડ્યું, આ બધું પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિશ્ચિત રૂપે કહું છું કે જસદણની પ્રજા લાલચું નથી, પ્રલોભની નથી, એ કોંગ્રેસને વિજય બનાવશે અને અમે સરકાર સામે લડીશું. બિલકુલ, અરવિંદભાઈ શું કહેશો કે જે રીતે આક્ષેપ લગાવવામાં આવ્યો છે ભાજપ પર કે કિન્નાખોરી રાખે છે, કેન્દ્રની સરકાર છે ભાજપમાં એટલે જ્યાં જ્યાં શાસન છે કોંગ્રેસનું ત્યાં વિકાસ થવા દેતી નથી, શું કહેશો? આવતીકાલના પરિણામમાં જો ભાજપ આવી તો કેટલો વિકાસ થશે અને કેટલા સમયમાં થશે જસદણનો? ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, છેવાડાના માનવી સુધી પહોંચી અને છેવાડાના માનવીનો વિકાસ થાય એ પ્રકારની રાજનીતિ અમે કરી છીએ. આની પહેલા પણ કીધું હતું, પાછો કહું છું કે જરાય અમે કોઈ જગ્યાએ કોંગ્રેસનું ધારાસભ્ય હોય કે ભાજપના ધારાસભ્ય હોય, ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા એકતરફી અને સારો વિકાસ કરે છે, છેવાડાના માનવી સુધી વિકાસ કરે છે. હવે કોઈ પહોંચી ન શકે તો એમાં ભારતીય જનતા પાર્ટી શું કરે? કોંગ્રેસના મિત્રો જે રીતે રાજનીતિ કરે છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જમીન આસમાનનો ફરક છે. અમે બેન સવારે ઉઠી અને લોકોની વચ્ચે જનારા લોકો છીએ, જ્યારે કોંગ્રેસના મિત્રો બપોરે 12 વાગે ઉઠે અને પછી લોકોની વચ્ચે જાય છે, સીધી વાત છે કે અમે એના કરતાં સમય વધારે આપી છીએ, લોકોની સાથે વધારે રહી છીએ, તો સ્વાભાવિક રીતે વિકાસ પણ અમે જ કરી શકીએ. બિલકુલ બિલકુલ, અરવિંદભાઈ જે રીતે અભાઈ સાથે જોડાવા તમે, તમારો પણ આભાર, સાથે સાથે અશોકભાઈ પંજાબી જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે તમારો પણ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જે રીતે ચોપાટ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરી કે આવતીકાલે જસદણનું પરિણામ આવવા જઈ રહ્યું છે, 5 ટર્મથી જેઓ જીતતા હતા કુંવરજી બાવળિયા હવે ભાજપમાં આવી ગયા છે, ત્યારે ખરેખરમાં
કોનું વર્ચસ્વ ત્યાં વધારે હતું, કોનો ગઢ માનવામાં આવતો હતો તે કાલે સાબિત થઈ જશે. કોંગ્રેસ કહી રહી છે કે અબારો ગઢ છે અને ભાજપ હવે જ્યારે કુંવરજી તેમની સાથે જોડાઈ ગયા છે ત્યારે ભાજપ પણ નારા લગાવી રહી છે કે કુંવરજીનો ગઢ હતો. ખરેખરમાં તમામ વસ્તુ કાલે સાબિત થઈ જશે કે જસદણની જનતા ખરેખરમાં કોને પોતાનું આગવી માટે ભવિષ્ય માટે કોને ચૂંટે છે તે કાલે સાબિત થઈ જશે. તો આ સાથે ચોપાટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.